વિરામ બાદ આગળ વાત કરીએ તો 7 ડિસેમ્બર એટલે સશસ્ત્ર સેના ધ્વજ દિવસ. આ દિવસના અવસરે ફાળો અર્પણ કરતા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ 7 ડિસેમ્બર સશસ્ત્ર સેના ધ્વજ દિવસ અવસરે ફાળો અર્પણ કરી દેશની સરહદો સાચવતા અને માતૃભૂમિની રક્ષા કરતા વીર સેનાનીઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. દેશમાં કુદરતી કે માનવ સર્જિત આપત્તિ પર વાવાઝોડું, ભૂકંપ કે કાયદો વ્યવસ્થાની જાળવણીમાં પણ સ્થાનિક પ્રશાસનને મદદરૂપ થતા સેનાનીઓ અને સશસ્ત્ર દળના કર્તવ્યનિષ્ઠ ફરજ પરસ્ત જવાનોના અને દેશ માટે સમર્પિત થઈ પોતાના પ્રાણ નિસ્સાવર કરનારા વીર જવાનોના પરિવારોના કલ્યાણ હેતુથી આ સશસ્ત્ર સેના ધ્વજ દિવસે સૌ કોઈ સ્વૈચ્છિક ફાળો દાન અર્પણ કરી તેમની સેવાઓનો ઋણ સ્વીકાર કરે છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આપણા અડીખમ યોદ્ધાઓ અને વીર સેનાનીઓ પ્રત્યે આદરભાવ પ્રગટ કરવા અને તેમના કલ્યાણ માટે ઉદાર હાથે સૌ નાગરિકો સશસ્ત્ર સેના ધ્વજ દિવસે ફાળો આપે તેવી અપીલ પણ કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ આ સશસ્ત્ર સેના ધ્વજ દિવસે ઉપલક્ષમાં ગાંધીનગરમાં પોતાનો ફાળો અર્પણ કર્યો હતો. આ વેરા ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર, સૈનિક કલ્યાણ બોર્ડના નિયામક નિવૃત્ત કમાન્ડર શશિકુમાર ગુપ્તા, નાયબ નિયામક પીએચ ચૌધરી તેમજ ગુજરાત પ્રદેશના ડિફેન્સ પીઆરઓ એરફોર્સના અધિકારીઓ પણ જોડાયા હતા. વિશાલ રાજપૂત, ZSTV, અમદાવાદ.